Hello friends, let's start our today's general science topic. In previous lecture, we have seen the activity of dropper. The dropper che e emnam hoy khali to ene tame je rangin pani che ena barela glass ma rakhine upar ma je head che ene dabao to shu thai che to a je dropper che ene andar ni hava che e shu thai che parpota swarupe bahar nikle che. Second ma jyare ame tame a dabaan che e dur karo cho tyare shu thai हवा थी तो बड़ी बाहर निकली गई आमा तो बहुत ओछी मात्रा में हवा हे तो अहीं पानी में अहीं बाहर हवा दबाण है केव हे वधारे जारे ड्रॉपर नी अंदर हवा दबाण केव हे ओछू तेना कारणे शुं थाय छे प्रवाही छे ड्रॉपर नी अंदर धकेलाय छे। हवे ड्रॉपर ने तमे ग्लास नी बाहर लई लो तो शुं थशे के अंदर तो हवा दबाण ओछू छे जारे बाहर हवा दबाण केव हे वधारे तेथी लिक्विड छे ए ड्रॉपर नी अंदर ज रहे छे अने जो तमे एने प्रेस करशो दबाण आपशो तो ए टीपा स्वरूपे नीचे पड़शे। नाउ व्हाट डू यू नीड टू डू टू रिमूव द लिक्विड फ्रॉम विद इन द ड्रॉपर। अवे ड्रॉपर माथी प्रवाही छे ने दूर करवा तमारे छे जरूर पड़शे के प्रेस द ड्रॉपर हेड अगेन एंड द लिक्विड विल ड्रिप डाउन। तो ड्रॉपर नो जे ऊपर नो भाग छे एने फरीथी दबाओ तो प्रवाही छे ए टीपा स्वरूपे नीचे पड़शे। पिचकार एंड अ सिरिंज वर्क ऑन द सेम प्रिंसिपल। એટલે જે પિચકારી છે એ પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે। એ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત। કન્ટેન્ટ્સ ઓફ ધ એર, હવે હવામાં કન્ટેન્ટ્સ એટલે એની અંદર જે સમાયેલા વસ્તુઓ જે છે એ। એર ઇઝ અ મિક્સચર ઓફ ડિફરન્ટ ગેસીસ। હવા શું છે તો કે અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે। ઓક્સિજન, નાઇટ્રોજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ આર ધ મેઇન ગેસીસ પ્રેઝન્ટ ઇન એર। ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આ હવામાં રહેલા મુખ્ય વાયુઓ છે। ઇટ ઓલ્સો કન્ટેન્સ traces of gases like helium, argon and neon. અને તેમાં અમુક વાયુઓ જેવા કે હિલિયમ, આર્ગોન અને નિયોન નો પણ સમાવેશ થાય છે। વોટર વેપર એન્ડ ડસ્ટ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન એર। પાણીની બાષ્પ અને ધૂળના જે રજકણો છે એ પણ હવામાં હાજર હોય છે। એક્ટિવિટી 5 પ્રવૃત્તિ 5 રિમૂવ એની કોલ્ડ કન્ટેનર ફ્રોમ અ રેફ્રિજરેટર। ફ્રીજમાંથી કોઈ ઠંડુ પાત્ર હોય અને બહાર કાઢો। કીપ ઇટ ઓન અ ટેબલ અનડિસ્ટર્બ્ડ, ને તેને ટેબલ ઉપર ખલેલ પહોંચાડ્યા વગર એમણામાં જ રાખો। નાઉ ઓબ્ઝર્વ ઇટ આફ્ટર સમ ટાઈમ, ને થોડા સમય પછી એનું અવલોકન કરો। ઠંડુ પાત્ર હોય અને આ રીતે બહાર રાખો તો શું જોવા મળે છે તમને? એ બહારની જે સરફેસ છે સપાટી ઉપર પાણીના ડ્રોપલેટ્સ જોવા મળે છે। ફાઇન વોટર ડ્રોપલેટ્સ હેવ કવર્ડ ધ એન્ટાયર આઉટર સરફેસ ઓફ ધ કન્ટેનર। તો પાત્રની બહારની જે આખી સમગ્ર સપાટી છે એના પર બારીક અથવા તો સૂક્ષ્મ પાણીના ટીપા જોવા મળે છે। તો આખી સપાટી છે પાણીના ટીપાથી આવરાયેલી છે। The water vapor present in air condenses on coming in contact with the cold surface of the container. The પાણી બાષ્પ કે જે હવાની અંદર હાજર છે એ પાત્રની જે ઠંડી સપાટી છે એના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે? એનું સંકોચન થાય છે। કન્ડેન્સેશન લીડ ટુ ધ ફોર્મેશન ઓફ ધ વોટર ડ્રોપલેટ્સ, અને ઘનીભવન છે એના કારણે શું થાય છે? પાણીનું પાણીના સોરી જે બાષ્પ છે એનું શેમાં થાય છે? પાણીના ટીપામાં રૂપાંતરણ થાય છે। ફોર્મેશન એટલે રચના। હેવ યુ એવર ઓબ્ઝર્વ અ બીમ ઓફ સનલાઇટ કમિંગ થ્રુ અ ક્રેક ઇન ધ ડોર ઓર અ વિન્ડો? એટલે શું કોઈ બાર અથવા તો બારણું હોય એની તિરાડમાંથી
सूर्य प्रकाश नो जे किरण आवे छे एने तमे क्यारे जोयु छे? टाइनी पार्टिकल्स सीम टू बी फ्लोटिंग इन द बीम, तो जे प्रकाश नो किरण जे आवे छे एनी अंदर तमने सूक्ष्म रजकणो तरता जोवा मळशे। इट इज नथिंग बट डस्ट पार्टिकल्स फ्लोटिंग इन एर, ते बीजू कई नहीं पण शुं हशे, હવામાં રહેલા ધૂળના રજકણો તરતા જોવા મળશે। સી, જે વિન્ડો બારી છે એમાંથી આજે આખું પ્રકાશનું કિરણ આવ્યું, તો આજે પ્રકાશનું આખું કિરણ છે એની અંદર તમને શું જોવા મળે છે? તો કે આજે સૂક્ષ્મ જે હવાના કણો છે એ તરતા જોવા મળે છે, સોરી ધૂળના જે કણો છે હવાની અંદર તરતા જોવા મળે છે। Now let's see uses of air, એટલે હવાના ઉપયોગો। First, you have already learnt that air is a mixture of gases. તમે પહેલેથી જ શીખ્યા છો કે હવા શું છે? વાયુઓનું મિશ્રણ છે। These gases have varied uses for living beings. અને આ વાયુઓ સજીવો માટે ઘણી બધી રીતે ઉપયોગી છે। All living things breathe in oxygen present in the air. બધા જ સજીવો હવામાં રહેલા ઓક્સિજન વાયુનો શ્વાસ લેવામાં ઉપયોગ કરે છે। Aquatic animals breathe in oxygen dissolved in water. જ્યારે જળચર પ્રાણીઓ છે એ પાણીની અંદર ઓગળેલા ઓક્સિજનનો શ્વાસ લેવામાં ઉપયોગ કરે છે। Aquatic એટલે જળચર એન્ડ dissolved એટલે ઓગળેલ। Second, oxygen taken in during respiration is used to break down food to release energy. એટલે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ જે લેવામાં આવે છે એ ખોરાકના ભંગાણમાં ઉપયોગી છે અને એનાથી શું થાય છે? ઉર્જા છે એ મુક્ત કરે છે। રિલીઝ એટલે છોડવું, રેસ્પિરેશન એટલે શ્વસન। Third one is animals breathe out carbon dioxide. પ્રાણીઓ છે એ શ્વાસમાં બહાર શું કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ। During day time, plants use carbon dioxide to prepare their food through photosynthesis. દિવસ દરમિયાન વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી તેનો ખોરાક બનાવવા કરે એનો ઉપયોગ કરે છે। ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ। Fourth, નાઇટ્રોજન ગેસ cannot be used directly by plants for their growth. નાઇટ્રોજન વાયુ છે તેનો વનસ્પતિના વિકાસ માટે સીધી રીતે ઉપયોગ થઈ શકતો નથી, બટ વેરિયસ કમ્પાઉન્ડ્સ ઓફ નાઇટ્રોજન આર ફાઉન્ડ ઇન સોઇલ વિચ આર ધેન યુઝડ બાય પ્લાન્ટ્સ। પણ અલગ અલગ નાઇટ્રોજનના સંયોજનો છે એની રચના કરીને જમીનમાં તેને ઉમેરી શકાય છે અને વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે। સર્ટેન કેમિકલ ફર્ટિલાઇઝર્સ આર પ્રિપેર્ડ યુઝિંગ કમ્પાઉન્ડ ઓફ નાઇટ્રોજન, અમુક ચોક્કસ રાસાયણિક ખાતરો છે તેનો નાઇટ્રોજનના સ્વરૂપોનો જ અથવા તો એના સંયોજનો છે એનો ઉપયોગ કરીને જ તૈયાર કરવામાં આવે છે। Fifth, helium gas being much lighter than air is used to inflate big balloons. જે હિલિયમ છે જે કેવો છે? તો કે હવા કરતા પણ હલકો વાયુ છે, એનો ઉપયોગ મોટા ફુગ્ગા ફુલાવવા માટે થાય છે। These balloons equipped with certain instruments are sent up into the atmosphere. અને આવા ફુગ્ગા છે ચોક્કસ સાધનોની મદદથી વાતાવરણમાં મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે। These instruments are remotely monitored to study atmospheric conditions. અને આવા સાધનો છે એ દૂરથી જ એનો નિયંત્રણ કરીને એનો અભ્યાસ, જે વાતાવરણીય પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવા માટે કરી શકાય છે। મોનિટર્ડ એટલે નિયંત્રણ અને એટમોસ્ફિયરિક એટલે વાતાવરણીય, રિમોટલી એટલે
Dursi. 6. Tube light, light bulbs or street lamps are filled with gases like argon or neon. Tube light પછી light દીવા જે છે એ શેરી માં જે lamp હોય છે એ બધા જ છે કયા વાયુ થી ભરેલા હોય છે કે argon અથવા તો neon થી ભરેલા હોય છે. These help to light up bulbs or tube lights. અને તેઓ બલ્બ અથવા તો ટ્યુબ લાઇટ ને પ્રકાશિત કરવામાં મદદ કરે છે. એર ઇઝ યુઝ્ડ ટુ ઇન્ફ્લેટ બલૂન્સ. હવાનો ઉપયોગ ફુગ્ગા ફુલાવવા માટે થાય છે. પછી ફૂટબોલ્સ એન્ડ ટાયર્સ ઓફ વ્હીકલ્સ. હવાનો ઉપયોગ શેના માટે થાય? તો કે ફુગ્ગા ફુલાવવા, ફૂટબોલના જે દડા છે એને ફુલાવવા માટે અને વાહનોના પૈડામાં હવા ઉપયોગી છે. અહીંયા વ્હીકલ્સ એટલે વાહનો. I hope friends you understand.